वीडियो की बात करो। चल अपने कॉपी आपको एग्जाम में 7.1 पती गयु आप याद हो तो बदा खबर है अंतर सूत्र आयु अंतर सूत्र बराबर। आज नव टॉपिक विभाजन करता बिंदु विभाजन चलो विभाजन करता बिंदु रेखाखंड ए बी छे ए एक्स वन वाय वन आनो मतलब खबर पड़ी ए नामनो बिंदु छे जेना याम एक्स वन वाय वन छे बी एक्स टू वाय टू बी नामनो बिंदु छे जेना याम एक्स टू वाय टू ने जोड़ता रेखाखंड ए बी नो एने जोड़तो रेखाखंड एटले रेखाखंड ए बी नो बिंदु ए तरफ बिंदु ए तरफ आगे काम में आज लेक्चर में ओछु आवशे आ वर्षे पछी एर थशे अंतर सूत्र एटले आ ध्यान थी भणी लो बिंदु ए तरफ थी एम जेम एन ना गुणोत्तर में विभाजन करता बिंदु रेखाखंड ए बी छे तरफ थी एक्स वन वाय एक्स टू वाय टू अह पी बिंदु छे आ पी बिंदु नयाम एक्स वाय छे अपी बिंदु ए तरफ थी एम जेम एन ना गुणोत्तर में विभाजन करे छे लापी बिंदु ए बी नो एम जेम एन ना गुणोत्तर में विभाजन करियो तो आना याम शोधवानु सूत्र आपणे भणवानु छे x बराबर अने y बराबर अने आनी साथे अने आनी साथे लाइवेटे सूत्र याद राखवानु एम x2 प्लस आमा वाई नो उल्लेख ना आवे x में x नो उल्लेख आवे बच्चे बोलसो नहीं मेहरबानी करी m x2 प्लस n x1 अपॉन m प्लस n आ सूत्र देखियो x याम वालू અને આના y એમ સૂત્ર પણ એ જ દીધે m y2 प्लस n y1 अपॉन m प्लस n આ એનું સૂત્ર એ y યામ बताऊ આ m અને આ n અને આ m x1 y1 અને આ m x2 y2 ચલો આ x કેવી રીતે લખાય x બરાબર m કૌંસ n કૌંસ m પ્લસ n પછી y બરાબર m કૌંસ n કૌંસ n પ્લસ n હંમેશા આઉટ કરી નાખવાનું હંમેશા આમ જ કરી નાખવાનું શું કરવાનું જે ગુણોત્તર આપે એ તરત લખી નાખવાનું m counts n counts upon m plus y बराबर m counts n counts upon m plus बनने में आपको कॉमन दे गयो x नो लगती है आना x2 जोड़े अबे आना x2 जोड़े अबे बड़ी अपने क्या सूत्र लगवाना नहीं दाखला था
દાખલા પર જે વેલ્યુ આપી છે તે વેલ્યુ લખવાની હું શું બોલો ખબર પડી ગઈ y માં શું કરીશું m y / m પર એક વાર બતાવી દો આ મોડ વાળામાં આ x આ p બિંદુને આમ શું કે p બિંદુ શું છે એક રેખાખંડ છે આ રેખાખંડનું અહીંયાથી a તરફથી m જેમ n ના ગુણોત્તર એટલે આટલો ટુકડો m થયો આટલો ટુકડો m થયો એ બિંદુ એ ભાગ કરતા બિંદુ p છે અહીંયા એ p ના આમ શોધવાનું સૂત્ર છે p નું આમ સૂત્ર આવું છે x આ ગુણોત્તર લખ્યું મેં m ને n ગુણોત્તર એટલે y m ને n ગુણોત્તર x લખતી વખતે આ m ને આના x સાથે એટલે x2 n ને આના x સાથે x એટલે y માં y2 ત્રીજું મગજમાં કે ના ઉતર્યું ચલો આપણું સૂત્ર લઈ ગયું જો અમે એક બીજું સૂત્ર લઈ આ વિભાજન કરતું બિંદુ જ થઈ ગયું એનું એક સૂત્ર નોન જો પી બિંદુ એ રેખાખંડ એબી નું મધ્ય બિંદુ હોય मजूरी नहीं करी पड़े एम एम मध्य बिंदु ना मतलब शू सरखा भाग अहीं एम बराबर शू एम આપણે સૂત્ર કેવી રીતે લખતા શીખવાડ્યું મારે આ x શોધવું એ કેવી રીતે લખવું બોલો x m કાઉન્ટ n કાઉન્ટ n પ્લસ y બરાબર m કાઉન્ટ n કાઉન્ટ n પ્લસ એટલું લખતા આવડી ગયું હવે શું કરે m ને આની જોડે અને x1 અને y2 થઈ ગયું ઈઝી એકદમ બધાને આવડી ગયું સૂત્ર હવે ધારો કે મધ્ય બિંદુ છે મધ્ય બિંદુનો મતલબ આ બંને ભાગ કેવા થાય તો m બરાબર n થાય એટલે જ્યાં m દેખાય n દેખાય ત્યાં આપણે શું મૂકી દઈએ m m x2 m x1 m plus m થઈ ગયું આટલું જ્યાં n દેખાય ત્યાં આપણે શું મૂકી દીધું m કારણ કે m અને n મધ્ય બિંદુ હોય આપી એટલે એ સરખા ભાગ થાય જોજો હવે આમાંથી m કોમન નીકળે કે ના નીકળે આમાંથી m કોમન નીકળે અંદર શું આવશે x2 plus x1 આ નીચે શું આવશે 2m m વત્તા m એટલે 2m આ m એ મૂડી ગયા શું જવાબ આવ્યો x2 plus x1 છેદ માં 2 આ x ના યામ મળી એવી રીતે y માં પણ m y2 m ની જગ્યાએ m y1 m plus m m કોમન કાઢ્યો y2 plus y1 નીચે 2m m m ઉડી ગયા y2 plus y1 upon 2 એટલે મિત્રો જ્યારે જ્યારે મધ્ય બિંદુ શબ્દ વાપરો એ મધ્ય બિંદુ આ કસી મધુરી નહીં કરવાની સીધું સૂત્ર જ લખવાનું આવી આ મુકાઈ તો એ ના m ની જગ્યાએ n મૂક અહીંયા શું આવશે n અહીંયા શું આવશે n n કોમન નીકળશે નીચે 2n આવશે n n ઉડી જશે એટલે મેં તમને કીધું કે જ્યારે જ્યારે મધ્ય બિંદુ કીધું હોય મધ્ય બિંદુ તો કશું જ નહીં કરવાનું આમ જો PXY એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ હોય તો મધ્ય બિંદુ PXY ના યામ x બરાબર અને y બરાબર એમ સૂત્ર આવું કરે સીધું સૂત્ર લખે પણ મધ્ય બિંદુ હોય હા x2 plus x1 upon 2 પણ એવું ગંદુ દેખાય x2 plus x1 એટલે કે આપણે એવું બોલે x1 plus x2 ચાલે સરવાળામાં કે ફરક પડવાનો એટલે અહીંયા આપણે કીધું x1 plus x2 upon 2 y1 plus y2 બરાબર સૂત્ર થઈ ગયું મધ્ય બિંદુ માટે એટલે હું ગુજરાતીમાં બોલું x બરાબર બંને x યામ નો સરવાળો ભાગ્યા 2 અને y બરાબર બંને y યામ નો સરવાળો ભાગ્યા 2 આ ગુજરાતીમાં સૂત્ર દઈ એટલે મધ્ય બિંદુ ના સૂત્ર મધ્ય બિંદુ નું સીધું એમાં m ને n લખવાની જરૂર નથી ઉડી જતું હોય કારણ કે સમાન હોય મધ્ય બિંદુ માટે આપણે શું સૂત્ર યાદ રાખીશું x મધ્ય x y શું છે x y હા p ના યામ છે મગજમાં રાખજો એટલે જે મધ્ય બિંદુ હોય એના યામ શોધવાના સૂત્ર થયા મધ્ય બિંદુ નો x યામ અહીંયા ગુજરાતી લખું લો મધ્ય બિંદુ નો x યામ
અને મધ્ય બિંદુનો વાય આ બંને વાય આમનો સરવાળો ભાગ્યા 2 હવે પડી ગયા કે આવડે આવડે આખો હવે ચેપ્ટર આની પર આધારિત છે આવડશે ભી બધાને આમાં કેટલા બધા રીતના દાખલા આવે જોયા જોયા કરીએ આપણે હવે ऑनलाइन कोई ने तकलीफ छे भाई ऑनलाइन वाला ने कोई ने पूछू छे कोई ने कई बार पूछो पूछी सके छे चलो स्टार्ट करू छु स्वाध्याय 7.2 નો પહેલો દાખલો જો આમાં આડા આડા દાખલા લઈશું આપણે પહેલા ઉદાહરણ 6 લઈએ बिंदु 4 माइनस 3 अने 8 5 ने जोड़ता रेखाखंड नु नोंधेल 1 ना गुणोत्तर मां अंतः विभाजन करता बिंदु ना याम शोध જેને રકમ વાંચતા આવડે એને દાખલો ગણતા આવડે નિયમ છે શું કીધું છે બિંદુઓ 4 માઈનસ 3 અને 8 5 ને જોડતો રેખાખંડ એટલે આપણે આને શું નામ આપીએ A અને શું નામ આપીએ B એને જોડતો રેખાખંડ એટલે રેખાખંડ AB રેખાખંડ AB નો 3/1 ના ગુણોત્તરમાં એમ જેમ અંત વિભાજન કરતા બિંદુ P X Y શોધો ખબર પડી ગઈ એટલે હું આખું લખ આવી તરફ ધારો કે A 4 માઈનસ 3 અને B 8 5 ને જોડતા રેખાખંડ AB નું જો આમાં કીધું ના હોય ક્યાંથી તો આપણે પહેલા બિંદુથી જ સમજવાનું અહીંયા મેં લખ્યું કે A તરફથી એટલે જે અહીંયા કદાચ એવું ના લખે ક્યાંથી કરે છે આપણે પહેલા બિંદુથી જ સમજવાનું ખબર પડી ગઈ આટલી 3/1 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ PXY છે આટલું લખી નાખ્યું મેં રાખું દીધું ભી આપણે A B A એટલે 4 માઇનસ 3 B એટલે 8 5 અહીંયા P આ XY આ M જેમ એમ લખી નાખ એમ જેમ એન એટલે 3/1 એટલે એમ 3 થયો અને એન 1 તમે એમ એન ના લખો તો પણ ચાલે આપણે સૂત્ર લખવાનું જ નહીં સૂત્ર લખશો તો તકલીફ થશે કેમ તકલીફ થશે કોઈ દાખલામાં અહીંયા તમને x3 y3 લખીને આપ્યું હોય અહીંયા x2 y2 લખીને આપ્યું હોય તમે સૂત્ર કેવા લખો એમ x2 એન x1 હવે x1 તો હોય નહીં હું શું બોલ્યો અહીંયા x1 લખીને આપ્યું હોય તો અહીંયા તમને ઘણી વાર એવું લખે આ x1 y1 ને x2 હોય તો સૂત્રમાં તકલીફ પડે આપણે ગોખ્યું હોય તો સૂત્ર લખવાનું જ નહીં સૂત્રમાં મેં જે તમને શીખવાડ્યું જે રીતે એ જ રીતે કામ કરવાનું જો હવે શું કરું x બરાબર શું લખવાનું અહીંયા 3 કાઉન્ટ 1 કાઉન્ટ એમ જેમ એના કુ એમ એમ 3 વત્તા 1 થી દૂર y બરાબર 3 કાઉન્ટ 1 કાઉન્ટ 3 વત્તા 1 પતી ગયું હવે આ એરો 3 ને કોની જોડે 8 એક ને કોની જોડે 4 આ x નું કામ પતી એટલે એનું પતાવી દેવા 24 + 4 / 8 = 4 મળી ગયો x પતી ગયો દાખલો y કોણ આવશે આમ આમ કોણ આવશે માઇનસ થઈ ગયું ઈઝી કોઈ મગજ મારી જ નહીં માટે PXY 7 કુરું થઈ ગયું દાખલો આમાં સૂત્ર લખવા જવું તો અઘરું પડે જેમ જેમ આગળ જશું ને એમ દાખલા મોટા આવતા જાય એમાં આવી રીતે યામ ગમે તે નંબર ને ગમે તે નામ થી આપે એટલે હું તો આવું કરું એમ કાઉન્ટ વત્તા એન કાઉન્ટ અપોન એમ પ્લસ એમ ને આની જોડે એન ને આની જોડે જો એક્સ હોય તો એક્સ વાળું લેવાનું વાય હોય તો વાય ખબર પડી ગઈ બધાને કોઈને પૂછવું છે આમાં સારું ઉદાહરણ 7 કેટલી બધી રીતના દાખલા આવી જોજો
बिंदु माइनस चार छ ए वक्त शांत राखी ने रकम ध्यान थी हूं लख्या पछी एक बार वाचवानी पछी नक्की करवानू ए कोण बी कोण पी कोण एम कोण एन कोण पछी दाखलो विचारो माइनस चार छ के बिंदुओ ए माइनस छ दस बी आप तो लखी रहा त्रण माइनस आठ जोड़ता रेखाखंड नु क्या गुणोत्तर में विभाजन करे छे रकम आची आपणे बिंदु माइनस चार छ ए ए माइनस छ दस ने बी त्रण माइनस आठ ने जोड़ता रेखाखंड नु क्या गुणोत्तर विभाजन कोण विभाजन करे भूल नहीं पड़े ए माइनस छ दस बी त्रण माइनस आठ ने तमने लगे क्या लखवानुं दाखलो ना पड़े पी कोण ए कोण आम तो बी लखी ना गुणोत्तर विभाजन करे वच्चे मध्य बिंदु आम तो का गुणोत्तर क्या गुणोत्तर में विभाजन करे क्या गुणोत्तर लिखना चलो हम तुमने आवड़े दाखलो चलो भणिए बोलो x લખવાનું નહીં હવે અરે x ક્યાં છે અમે x દેખાય છે આ દાખલામાં શું હતું x શોધવાનો હતો એટલે x y લીધેલું આમાં તો આ શોધવાનો આ x છે ને આ y તમારે લખવો જોઈએ કે x અને y પણ x ની મગજમારી પડવાનું નહીં એટલે હું સીધું લખી માઈનસ 4 બરાબર m n m + n આવી જાય मगज जारे जारे गुणोत्तर शोधवानो हूँ शु बोलो जारे जारे पी ना बने याम आप दीदा हो बने बने याम आप कोई भी एक एम थी तमे दाखलो गणी सको बन्ने जवाब सरखो ज आवे एम जे ने हूँ शू बोलो खबर पड़ी आ तो मैं तमने बे लख्या बाकी आ एकलो आनाथी करो एटले एम जे मेन मळी जवानो पण हूँ तमने बताऊं तो बन्ने जवाब केवो आवशे सर माइनस चार बी एम छो एन एम प्लस एन अने ऊपर लई गया माइनस फोर गुणिया एम प्लस एन बी एम माइनस सिक्स एन अने गुणी नाखीए माइनस फोर एन माइनस फोर एन 3m माइनस 6n अरे आम 6n ओछा 4n 3m वत्ता 4m થઈ ગયું આટલું 6n માં જારે જાય એટલે 2n 7 આપણે શું શોધવાનું હતું શું mn નથી શોધવાનું ગુણોત્તર m j mn એને સાદી ભાષામાં શું કહેવાય m અપોન n તમે ત્રીજા ધોરણમાં ગુણોત્તરને પ્રમાણ ચેપ્ટર આવતું હતું તો a j b નો મતલબ શું થાય a અપોન b मतलब जवाब आयो
અહીંયા અથવા કરી લખું છો ની જોડે m પ્લસ m માઈનસ 8m પ્લસ 10 તમને એટલા માટે ગણી નાખું છું કે ગમે તેનાથી થાય જવાબ આ જ આવશે એટલે આપણે બે વાર ગણવાનો હતો નથી બે વાર આપણે બે વાર પર અને પછી એવો દાખલો લઉં છું અને પછી એવો જો આમાં આડા અવળા દાખલા થશે તો તમને મજા આવશે ક્રમ અનુસાર લઈશ તો નહીં મજા આવે અને પછી એવો દાખલો લઈશ કે આમાંથી કોઈ એક જ આપ્યો હોય કેવી રીતે કોઈ એક જ આપ્યો કોઈ જીરો હોય અને કોઈ x યામ હોય એટલે કે x અક્ષ પરનું બિંદુ હોય અથવા खबर पड़ी चार આપણે શું શોધવાનું છે બધાને આટલું આવડે ભાઈ એમ જેમ એમ નથી આવડતું આપણે m / n એટલે m જ્યાં છે ત્યાં નીચે n એટલે લાવવાનું તેની સામેની સાઈડ સંખ્યા લઈ જવાની n અહીંયા 14 અહીંયા m / n 4 / 14 આનું છેદ લે ને અહીંયા જવાબ દે ખબર પડી ગઈ ને ભાઈ આપણે કે લે क्या ले गयो भाई आ माइनस 8 ने आ m जोड़े ले गयो प्लस 5 ना थाय आ 6 n ने आम ले गयो तो माइनस 3 आ 14 आ 4 पड़ी खबर बद्दा ने ने कोई पण आनो उपयोग करो के आनो देखाव भी एक कयो याम आप्यो छे जी आप्यो है नो उपयोग छे बन्ने आप्यो है तो कोई पण खबर पड़ी गई फोटो पाड़ी लो फटाफट तमारे ऑनलाइन वाला कोई ने पूछू जे कई भाई कोई तकलीफ नहीं आवे खबर पड़े ने तमने ध्यान राखशो ने तो तमने एम थशे तमे भण्या ज करीए આ બધું ચેપ્ટર પતું જ જાય હવે કશું નથી રહ્યું ચેપ્ટરમાં તમને અંતર સૂત્ર આવડી ગયું આ આવડી ગયું અને હવે એક જ ટોપિક બાકી રહ્યો ક્ષેત્ર એ તો 10 મિનિટનું 7.3 એ કેટલા મિનિટનું હોય સૂત્ર એક જ આવશે 10 મિનિટ પણ તમને એનો ઉપયોગ આવડવો જોઈએ વૈકલ્પિક આપણે કશું જ નથી પૂછાવવાનું પરીક્ષા લક્ષી નથી અત્યારે પહેલી પરીક્ષા છે એટલે હું કરાવતો નથી वैकल्पिक काढ़ी दरेक चेप्टर गया वर्ष फोटो बधुज आपी दईश पण जेने आगळनुं बधुं आवडी गयुं होय અને આપણે દેવી પહેલી પરીક્ષા પતશે એટલે આપણું ચોપડી પતશે ચોપડી પછી બધા વૈકલ્પિક કરાઈશ બધા જ એક પણ બાકી નહીં રહે ડિસેમ્બરમાં કરાઈશ 15 ડિસેમ્બર પછી કોર્સ પતી જાય એક બધો બધા કરી ચોથી માર્ચ થી રજા તો એ દિવાળી દિવાળી એટલે આપી નહીં પેલી આપણો જો આપી ના 5-7 દિવસ થી આપી શું કરવાની 5-7 એ બધવારે કહું છું તમને આવડતું જશે ને ભાઈ બધાને ભાઈ તમને ઇન્ટરેસ્ટ પડે પછી રજાઓમાં મજા નહીં આવે એમ કંટાળો આવશે તમને ચલો ઉદાહરણ 9 મેં તમને હમણાં કીધું ને એવો રાખો તમને એમ જ થાય કે હું ભણ્યા તમને ઉદાહરણ 9
શું ઉદાહરણ લાવો y અક્ષ એ બિંદુ પહેલા રકમ લખવાની ત્યારે મગજ ની દોડાવવાનું બિંદુઓ x માઈનસ 6 અને માઈનસ 1 માઈનસ 4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે પહેલો પ્રશ્ન અને આ છેદ બિંદુ પણ મેળવો પ્રશ્ન પહેલા મેં લખ્યો હવે મેં વાંચીશ પછી નક્કી કરીશ એ બી પી કોણ અને એમ ને એન કોણ પછી એ નક્કી કરીશ કે કોને શોધવાનું છે પછી દાખલો સ્ટાર્ટ કરીશ પહેલા રકમ વાંચું y અક્ષ એ બિંદુઓ 5 માઈનસ 6 અને માઈનસ 1 માઈનસ 4 ને જોડતા રેખાખંડ નો ચલો એ કોણ એ કોણ બી એટલે માઈનસ 1 માઈનસ 4 કોણ વિભાજન કયા ગુણોત્તરમાં એટલે કયા જેમાં વિભાજન કરે પણ કોણ વિભાજન કરે કોણ બી પણ એ બી ક્યાં આવેલું છે y અક્ષ પર y અક્ષ નો મતલબ y અક્ષ એક y અક્ષ નો મતલબ શું કહેવાય y અક્ષ પર આવેલું બિંદુ y અક્ષ ધારો કે આ y અક્ષ છે હવે આ AB સમજો અને આ y અક્ષ બરાબર તો y અક્ષ આ P બિંદુ થયું કે ના થયું એટલે y અક્ષ નો મતલબ શું માનવાનું એના પર આવેલું બિંદુ એટલે આપણે રકમ આખો વાક્ય કેમ લખી દીધું બોલશે ભાઈ ધારો કે ધારો કે અહીંયા લીધો y અક્ષ પરનું બિંદુ P 0y પછી A બિંદુઓ A 5 માઈનસ 6 અને B માઈનસ 1 માઈનસ 4 ને જોડતા રેખાખંડ AB નું એમ જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એમ જેમ n કેટલા અને P 0y કેટલા 0y નો મતલબ 0 તો શોધેલો છે y હા y ક્યારે મળશે જ્યારે m જેમ n મળશે ત્યારે ગુણોત્તર વગર તો બિંદુ ના મળે ને આપણું સૂત્ર જ છે y બરાબર m y2 plus n y1 upon m plus n y2 y1 હોય તો કામ થશે એ બિંદુ નહીં હોય ત્યાંથી શું કામ થશે એટલે અહીંયા પેલા આકૃતિ જોઈ a b 5 માઈનસ 6 માઈનસ 1 માઈનસ 4 આપણે આમાં કઈ y અક્ષ દોરવા જરૂર નથી આપણે તેને અહીંયા આમ લખવાનું 0 આ m અને n ચલો આવડે m જેમ n કોના પરથી શોધીશું આ p માંથી જેના યામ આપ્યા હોય એના પર બંને આપ્યા છે કોઈ પણ ચાલ બંને આપ્યા છે કયો આપ્યો છે જય હા તું તો શું બોલે તને નહીં ખબર પડી ના તું બરાબર આક્રમણ કર્યું છે આ x અને આ y એટલે આમાં x આપી દીધું છે એટલે x યામ પરથી આપણે કામ કરીશું ખબર પડે બધાને હું શું કરીશ શું લખીશ પહેલા 0 બરાબર m n m plus n હવે અહીંયા y નું ના લખાય y આપતો નહીં તો અને લખાય નહીં આપણે એક જ વાર એમ જેમ એમ શોધવાનું આ તો પેલો દાખલો હતો એમાં તમને બતાવ્યું કે બંને યામ આપ્યા હોય કોઈ પણ થી કરો જવાબ એનો એ જ આવે ચલો હવે આપણે આવું છે માઈનસ 1 5 અને ઉપર લઈ જઈએ આ માઈનસ 1 ગુણ્યા એટલે માઈનસ n 0 નું કોઈ પણ સાથે ગુણો જવાબ શું આવે 0 કઈ વાત નું હવે m માઈનસ છે ના ચાલે અને બીજી વાત લઈ જાઓ નામ લીધી એટલે શું થઈ જશે પ્લસ પછી યુ આપણે શું શોધવાનું હતું m અપોન n એટલે m છે ત્યાં નું ધ્યાન લેવા દેવાનું n ને આ કહી ગયો તો એની બાજુમાં જે સંખ્યા એમ ની એમ જ રહે m વાળી સંખ્યા આમ રહે હું શું બોલું સમજા પડે n ને જે બાજુ લઈ જાવ છો એની વિરુદ્ધ બાજુ સંખ્યાને લઈ જવાની છેદમાં તો અહીંયા આ n ને આમ લાયા તો m ની જોડે શું ગુણ્યા એમ કહેવાય a એક કામ પતી ગયું તમારું કે ના પત્યું હવે ફરીથી આકૃતિ દોરીશ અથવા નહીં દોરું તો બી ચાલશે હવે મારે y નો ઉપયોગ કરો y શોધવાનું રહ્યું ચલો y શોધી નાખો હવે કેવી રીતે શોધીશું આપણે y બરાબર m n m plus n y ની જગ્યાએ આપણે શું લખીશું 5 m ની જગ્યાએ a દેખાય બધાને આ m એટલે 5 n એટલે a અને નીચે આવશે 5 1
चलो હવે અને આ શું આવ્યું અહીંયા માઈનસ 4 વાય વાળું છે એટલે વાય લેમ લેવા અને n માં માઈનસ 6 એટલે અહીં n માં માઈનસ 4 માઈનસ 6 माइनस बीस माइनस छो सुझाव आयो माइनस छब्बीस अपॉन छो सुझाव आयो तेर रुपया माइनस ले पूरा आपके में जवाब आयो ना कि तो p जीरो y बराबर जीरो माइनस तेर रुपया मारे जगह दिए थे बाकी आपको पूरा आपके में जवाब लगो पड़े y अक्ष पर नू बिंदु p जीरो माइनस तेर रुपया उसे पर ध्यान रखना जरूरी है रेखाखंड AB नो पांच जन एक ना गुणोत्तर में विभाजन करे नीचे ड्रॉना सॉरी भूल गया ड्रॉन से भी बे वाले से दूर है ना आपको माइनस तेर तृतीया बराबर खबर पड़ी गया आटली चलो अबे आओ देख दाखलो लिए पांचमो स्वाध्याय 7.2 नो पांचमो જો તમને એવી રીતે બધા દાખલા ક્રમ અનુસાર આવશે એક એક રીતના બધામાં પછી બધા સમાન લે બંધ થઈ જાય ચાલુ કરી દેજો ફરીથી બંધ થઈ જાય તો ફરી ચાલુ કરવાનું છે ચલો એક્સ અક્ષ લખવાનું લખું છું બિંદુઓ એ આપેલું છે એક માઇનસ પાંચ विभाजन करे छे ते शोधो अने विभाजन बिंदु ना यान पण शोधो આવડે કોણ ગણાવશે દાખલો વંદન બોલ એટલે ધારો કે કરીને બોલવા માંગો છો કે x અક્ષ પરનું કોઈ બિંદુ હા x અક્ષ પરનું કોઈ બિંદુ ને કોઈ પરનું બિંદુ p અને યાદ તો હવે x છે એ બિંદુ એ a 1 માઈનસ 5 અને b માઈનસ 4 5 ને જોડતા એ રેખાખંડ AB નું m જેમ n ના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો m જેમ n કેટલો dx 0 કે પતા આ નહીં જોવાનું આ ચલો ખબર પડી ગઈ આટલી આકૃતિ દૂર ના કી હવે અહીંયા a અહીંયા b અહીંયા p આ x 0 આ n 1 માઈનસ 5 माइनस चार चलो सो आप ही आपन ने एक्स ना वाई जीरो आप ही ना वाई एक्स अब मार्के जीरो बराबर एम एन एम प्लस चलो अब वाई आप आप ही आपने वाई वालों ने वन पांच माइनस पांच ऊपर ले गया આ માઇનસ નથી આમ અને આમ હવે શું કરું બોલો n ને આમ ને આ 5 ને આમ આનો છેદ ઉડી જાય ને એટલે 1 અપોન 1 પર જાય m જેમ n કેટલું આવ્યું 1 જેમ a પતી ગયું આટલું હવે મારે શું શોધવાનું છે x એટલે હવે x બરાબર m n m plus n ખબર પડે બધાને કે નથી પડતી કોઈને પૂછવું છે ભાઈ ચલો હવે આ x વાળું વારો આવ્યો m ની જોડે કોણ લેવાનું x વાળું માઈનસ 4 n ની જોડે કોણ લેવાની a અને m ને n ની વેલ્યુ પણ મૂકી દઈએ આવડશે કે નહીં આવડે ચલો
હવે દાખલો ચાર જેથી ઉતાવળ કરશો નહીં મજા આવો ભાઈ દાખલો ચાર પછી આઠ ને પછી સાત આ ત્રણ દાખલા ગણાવીશું આમાં જ આવી જશે પછી નથી લેવાનું ચાર આઠ ને સાત એટલે તમારું બેઝિક ફંડા બધા ક્લિયર થાય કાલે પરમ દિવસે ભૂમિતિ આવશે બધી ચતુષ્કોણ વાળું કાલ તો નથી કાલે અરે એક્ઝામ રાખેલી પણ નથી રાખેલી બિંદુ માઇનસ એક છ માઇનસ ત્રણ દસ અને હવે એ રેખાગણનું કયા ગુણોત્તર માં વિભાજન કરે છે ધારો કે માઇનસ એક છ એ માઇનસ ત્રણ દસ બી છ માઇનસ આઠ ને જોડતા રેખાખંડ એ બી નું એમ જેમ એમના ગુણોત્તર માં વિભાજન કરે છે ચલો આકૃતિ પર રાખીએ એ આ બી આ પી એ કેટલો હતો આપણો માઇનસ ત્રણ દસ એમ એમ ને આપણે શુભમ કે એમ જેમ એમ ચલ બતા ભલે બંને એમ આપ્યા છે જેનો ઉપયોગ કરવો એનો થાય હું તો આનો કરીશ હા ભૂલ ના પડી જઈએ બધા માઇનસ એક અને ઉપર લઈ જઈએ સિક્સ એમ ઓછા થ્રી એમ માઇનસ એક ને ભૂલી નાખું માઇનસ એક એમ માઇનસ એક એમ હવે આ માઇનસ વાળો એમ કે પ્લસ વાળો એમ માઇનસ વાળો એમને આમ લઈ જઈએ એટલે પ્લસ એમને એમને આમ થાય માઇનસ એક એમ વત્તા થ્રી એમ સિક્સ એમ વત્તા એક એમ ટુ એમ બરાબર સાત એમ ચલો હવે એમને આમ સાત ને આમ બે અપોન સાત એમ અપોન એમ ખબર પડે બધાને જો આ બધાને આવડ્યું આજે સમજ્યા ધ્યાન રાખ્યું હવે ઘરે જઈને આ નહીં કરો ને તો પછી સોમવારે કશું નહીં આવડે પછી ગોથા ખાશો આમાં જ થશે હલો ચોથો પત્યો આઠમો પત્યો સાતમો ને આઠમો ત્યારે આઠમો લઈએ છે બે દાખલા ગણાવવાના છે ભાઈ નવ બોર્ડ નહીં આવે આમ જ પતી જશે નવ બોર્ડ ને બે ચાર ગણાવીશું ત્રીજો છઠ્ઠો દસમો નવમો દસમો એક લેક્ચર નું કામ બાકી રહ્યું આ સાત પોઈન્ટ બે માટે કે સોમવારે સાત પોઈન્ટ બે પતી હશે અને સાત પોઈન્ટ ત્રણે મંગળવારે મંગળવાર ચેપ્ટર પૂરું ભાઈ ઉદાહરણ સાધ્યો હા
भाई चलो अनुक्रमे माइनस बे माइनस बे अने बे माइनस चार होय एपी बराबर त्रण सप्तमांश एबी था अने बिंदु पी रेखाखंड एबी पर होय तो पी ना याम एपी बराबर त्रण सप्तमांश एबी एबी ने नीचे ले जाओ छू भाई अपनी गुणोत्तर की भाषा तो आज एपी अपॉन एबी बराबर त्रण अपॉन सात इतने के एपी त्रण थयो अने एबी सात थयो एबी सात थयो तो पीबी केटलू रहे चार ने आ भाग थसे चार खबर पड़ी गई ने क्या खबर पड़ी जो अहिया एबी नी जगह एबी नी जगह पीबी आपी दीधु पीबी खबर पड़ी गई x 3 4 3 plus y 3 4 3 plus અહીંયા અને અહીંયા ઉદા ભાઈ માઈનસ 2 સપ્તમાં बेसिक वस्तु आखू गणित एना पर रचायेलू मेथ्स वन अमे भरता त्यारे बे मेथ्स आवता अत्यारे हुं भेगुं करी छे बाकी मैथ्स वन एम चेप्टर पहलू आए बिंदु बीजू आए बिंदुओ तीजू आए रेखा चौथु आए रेखाओ पांचमू आए वलय उपवलय पर वलय अति वलय एनो आ पायो हवे बधु भेगू थई गयु 11 12 साइंस मैथ्स एटले एमां सात चेप्टर आना पर आधारित छे ज्ञान भूमिति चलो छेलो दाखलो नानको एमसीक्यू छे आईएमपी एबी वर्तुळ नो व्यास वर्तुळ नो केंद्र बे माइनस हाँ अबे आप ये नहीं लियो पी आ पी लो तो आई चाले ये माइनस त्रण थी एवं बीजू बी एक चार थी तो एना याम छे आ 100% परीक्षा में आवशे एक मार्क अथवा बे मार्क बोर्ड में तो खरुज कन्फर्म जो वर्तुळ अभ्यास
ई केंद्र एना एम बे माइनस ए बी बी ना एक चार हमने आ शोधवा दिखाई बता रहे आना एम शोधवा तो मैं धारवा तो पड़े क्या धारवाना एक्स वाई तो आ छे તમે એટલે જ કહું છું ધ્યાન રાખજો કે આ વિભાજન કરતા બિંદુ માં જે યામ છે એને આપણે શું ધારું છું એક્સ વાય અને શું ધારું છું એક્સ ટુ વાય ટુ અને શું ધારવું પડે તમારે એક્સ વન વાય વન ખબર પડી ગઈ તું એક્સ વાય ધાર તો વાંધો નથી પણ કન્ફ્યુઝ થઈશ તું એટલે આપણા માટે હંમેશા એક્સ વાય આ છે એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુ બોલો ભાઈ બી બી ને લઈને ધરી શકીએ ને કારણ કે એ બી વ્યાસ કીધો છે એટલે તો બી બી નો માર્ક થશે ઠીક છે રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય P શું થાય મધ્યબિંદુ નું સૂત્ર મેં તમને અહીંયા લખીને આપ્યું હતું યાદ હોય તો ગુજરાતીમાં શું લખ્યું હતું યાદ છે મધ્યબિંદુ નો એક્સ યામ બરાબર બંને એક્સ યામ નો સરવાળો છેદમાં બે અને મધ્યબિંદુ નો વાય યામ બરાબર બંને વાય યામ નો સરવાળો છેદમાં બે અહીંયા લખીશું મધ્યબિંદુ નો એક્સ યામ બરાબર બંને એક્સ યામ નો સરવાળો છેદમાં બે તો મધ્યબિંદુ નો એક્સ યામ કયો છે બે x1 શોધવાનું છે x2 છે a આ ઉપર રહેશે આજનું અહીંયા મેં લખ્યું છે બધા મધ્ય બિંદુ નું આ તો પહેલા ફોટા x1 બરાબર તો એવી રીતે મધ્ય બિંદુ નો y યામ બરાબર બંને y યામ નો સરવાળો છેદમાં 2 મધ્યબિંદુ નો વાય એમ કયો છે માઇનસ ત્રણ આ મધ્યબિંદુ થયું આ એનો વાય એમ છે આ એક્સ એમ છે આ વાય એમ બરાબર બંને વાય એમ નો સરવાળો છેદમાં બે બે ને ઉપર લઈ ગયા માઇનસ ત્રણ જો બકા આ બે પાંચ મિનિટ માટે તમે કંટ્રોલ આવે તો આના પછી નો આખો લેક્ચર આની પર આધારિત છે કેમ ચતુષ્કોણ માં વિકર્ણો એકબીજાને દુભાગે દુભાગે એટલે મધ્યબિંદુ થશે એટલે સોમવાર લેક્ચર અહીં મધ્ય બિંદુ પર આધારિત જ છે ધ્યાન રાખજો માઇનસ 10 બરાબર y1 માટે અહીંયા જગ્યા નથી a ના m કયા આયા 3 માઇનસ 10 હા વ્યાસ કીધું એટલે કેન્દ્ર કેન્દ્ર એટલે મધ્ય બિંદુ અને પછી મધ્ય બિંદુ ના સૂત્ર નો ઉપયોગ કર્યો મધ્ય બિંદુ નો x m બરાબર બંને x m નો સરવાળો ભાગ્યા 2 મધ્ય બિંદુ નો y m બરાબર બંને y m નો સરવાળો ભાગ્યા 2 80 માર્ક્સ ના પૂછી લેશે શું 80 માર્ક્સ આપણે પહેલે પૂછી લેશે 9 માં 50 માર્ક્સ 9 માં 50 જોઈ પહેલે થી શાંતિ મેસર અમારા 4